करधार તાલુકાના વનપુર ગામે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત મહેમાનોમાં જીતુભાઈ વાઘાણી, વીડી સોરઠિયા તેમજ ગારિયાદરના કેતનભાઈ કાતરોડિયા અને બળવંતભાઈ ખસિયા સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તમામ ગ્રામજનોની પણ ઉપસ્થિતિમાં ગંગોત્રી સંસ્કાર તીર્થ માનપુર સંસ્થામાં આજરોજ ખેડૂતોના હિત માટે દિવસ દરમિયાન ખેતી માટે વીજળીની યોજના અમલ મૂકવામાં આવી, તેમજ કચ્છમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઓનલાઈન સંબોધન કરવામાં આવ્યું તથા સફળ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં કોરોના ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી રાખ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ PGVCL દ્વારા કરવામાં આવ્યો હતો. છેલ્લે કાર્યક્રમની આભાર વિધિ BK ચારણ સાહેબે કરી હતી. ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો સહિત PGVCLના સ્ટાફ મિત્રો, પોલીસ સ્ટાફના મિત્રો, આરોગ્ય સ્ટાફના મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ મળી માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કચ્છ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો, તેમજ આ તકે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ત્યારે ગારિયાદર તાલુકાના માનપુર ગામે કિસાન સર્વોદય યોજના અંતર્ગત શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે કિસાન સર્વોદય યોજનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમયનો અભાવ છે કે વધારે મજા આવે એવી વાતો યાદ આવે તમને જોઈને. સુંદર મજાનો આયોજક અને તમારો ભાવને પણ અભિનંદન આપું છું. ભાવથી બેઠા છો, પ્રેમથી બેઠા છો, કાર્યક્રમને માણવા બેઠા છો. ગામડાની અંદર બીજી વાત નહીં કરી શકું, કદાચ વિજયભાઈ કરશે આપણે ત્યાંથી સૂર્યોદયની તો ચાલશે દિવસે વીજળી. એક આંચકો આવી ગયો હોય કોઈ વડીલને માતાને, એનો દીકરો હોસ્પિટલ જઈને પાછો લઈ આવે, એક વ્યવસ્થા નથી એટલે બીજા આંચકાની રાહ જોવે, બીજો આવે પાછો હોસ્પિટલ જાય, પાછો પાછો લાવે, કારણ કે એને ઓપરેશન અને સ્ટેન્ડ મૂકવાના પૈસા નથી. આ દિવસો એ ભગવાન રામ જન્મ્યા ત્યારના નથી, આ દિવસો 95 પહેલાના ગુજરાતના છે. ત્રીજો આવે અને જો બચી જાય ને તો ઘણા વડીલો બેઠા છે, હું તણ ખાઈ ગયો એમ કે મોતની રાહ જોતા હોય. કોઈ 4 ને 5 ખાઈ જાય તો ગામ આખું બતાવે, પેલા મગનભાઈને 4 એવા પણ હજી જીવે. શું એના દીકરા દીકરીઓને કુટુંબને સ્વજન માલું નહીં હોય, એમને એને નહીં જીવાડવા હોય, એમને નહીં બચાવવા હોય? શું પૈસાવાળાને જે ગમતા છે એના અગાવાલા ગરીબને ખેડૂતને? હું આ તમારી વાત કરું, ખેડૂતની વાત કરું, ગામડાની વાત કરું, હું જ્યાં જન્મો છું મોટો થયો છું. શું સ્થિતિ હતી? આજે આપણે દાવા સાથે 5 લાખ રૂપિયાનો નરેન્દ્રભાઈ મોદીનો સૌથી વિશ્વમાં મોટો આરોગ્યનો વીમો એ કાર્ડ ઘરે ઘરે છે કે નથી? એ પણ સરકારી હોસ્પિટલો નહીં, પ્રાઇવેટ હોસ્પિટલ. એ પૈસાવાળા માટે જ હોય આવી માન્યતાઓ આપણી. ખોટું હોય તો ભગવાન રામને પૂછજો, અંદર બેઠો હોય ખખડાવજો. વિપુલ ટીલાવત સાથે રાજેશ ટીલાવત, GTV News, ગારિયાદર.